गुड मॉर्निंग बेटा। हवे लास्ट आपणे 1.2 सुधीना उदाहरण अने एनी साथे साथे बीजु आपणे समान गण अने एनी व्याख्याओ पछी शांत गणो कोने कहेवाय अनंत गणो कोने कहेवाय ए जोई गया था। हवे जोईए छीए के स्वाध्याय 1.2 छे जेमां प्रश्न नंबर 1 आपणने आपवामां आव्यो छे के नीचेनाथी कया गण खाली गणना उदाहरणो छे, तो आपणे शुं करवानुं छे, खाली गण छे के नहीं तपासवानुं छे। तो विभाज्य अयुग्म प्राकृतिक संख्याओनो गण, बे वडे विभाज्य अयुग्म प्राकृतिक संख्याओनो। हवे आपणने ख्याल छे के अयुग्म संख्याओ कई कई होय, तो अहींया लखुं छुं अयुग्म संख्याओ। तो कई छे? 1 छे, 3, 5, 7, 9, એ રીતે અસંખ્ય સુધી જશે, બરાબર છે? હવે મને ખ્યાલ છે કે બે વડે વિભાજ્ય કહી છે, બે વડે ભાગી શકાય છે, આમાંથી એક પણ સંખ્યા એવી નથી જે વિભાજ્ય હોય બે વડે, બરાબર છે? એટલે કે બે વડે ભાગી શકાતી નથી, માટે આ ગણ કેવો છે? આપણો પાઈ છે, બરાબર, ખાલી સેટ કહીએ છીએ, નલ સેટ પણ કહેવાય છે અને ખાલી ગણ પણ કહેવાય છે, બરાબર। સેકન્ડમાં જોઈએ છીએ, સેકન્ડમાં શું કર્યું છે આપણને? યુગ્મ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, યુગ્મ અવિભાજ્ય, યુગ્મ કઈ છે? બે, એ યુગ્મ છે અને અવિભાજ્ય, આ ફક્ત એક જ એવી સંખ્યા છે જે યુગ્મ છે અને અવિભાજ્ય પણ છે। એના પછી બીજી 4 લઈએ છીએ તો 4 ભાગી શકાય છે, 6 ભાગી શકાય છે, પછી એટલે કે કેવી છે? અવિભાજ્ય છે, અને કેમ? કારણ કે એના બે છે અવયવો પડે છે, એનાથી વધારે અવયવો પડતા નથી, બરાબર છે? તો અહીંયા શું કહીએ છીએ કે આ કેવો ગણ છે? ખાલી ગણ નથી, બરાબર, અહીંયા આપણને 2 મળે છે, તો 5 નથી, અથવા તો તમે લખી શકો છો કે ખાલી ગણ નથી। થર્ડ છે, થર્ડમાં આપણને શું કહ્યું છે કે x is that x એ પ્રાકૃતિક સંખ્યા છે અને x less than 5 છે, x less than 5 છે, અને કહ્યું છે, અહીંયા ધ્યાન રાખજો, અને આપેલું હોય ત્યારે આપણે બંને જોઈએ છીએ, અને આપેલું હોય ત્યારે એવો x લેવાનો છે જે બંને કન્ડિશન સેટિસ્ફાય કરે, એટલે કે બંને ની મદદથી આપણે એવો નંબર લઈએ છીએ, તો હું x less than 5 લઉં છું, તો 4 છે એ આ કન્ડિશન અનુસરે છે, એટલે કે 4 greater than 7 થાય ના થાય, તો માન્ય આપણે અહીંયા અને આપેલું છે અથવા આપેલું હોય તો કોઈ પણ એક કન્ડિશન આપણને અનુસરે છે તો ચાલે, પણ જ્યારે પણ આપણને શું કહેવામાં આવ્યું હોય તો કે અથવા આપેલું હોય તો કઈ કરી શકાય છે, ગમે તે એક કન્ડિશન ફોલો થાય તો ચાલે, પણ અહીંયા અને આપેલું છે માટે બંને કન્ડિશન અનુસરવી જોઈએ, તો અહીંયા હું કોઈ પણ એવી સંખ્યા નહીં મળે કે જે આ બંને કન્ડિશનને અનુસરે છે, અનુસરશે જે પ્રાકૃતિક સંખ્યા હોય, તો અહીંયા કેવો છે? 5 છે, બરાબર। ફોર્થ લઈએ છીએ, ફોર્થમાં શું કહ્યું છે કે y is that y એ બે ભિન્નતર ભિન્ન સમાંતર રેખાઓનું સામાન્ય બિંદુ છે। હવે આપણને ખબર છે કે સમાંતર રેખાઓ કઈ કહેવાય છે? જે ક્યારે એકબીજાને મળતી નથી, બરાબર છે? સમાંતર એટલે કે પેરેલલ ક્યારે કહેવાય છે? કે જ્યારે કોઈ બંને રેખાઓ છે ક્યારે એકબીજાને મળતી નથી, માટે આપણે એને કહીએ છીએ કે સમાંતર રેખાઓ છે। તો આ સમાંતર રેખાઓ ક્યારે એકબીજાને ના મળતી હોય તો એનું સામાન્ય બિંદુ મળશે કરી, એટલે કે બંને એકબીજાને ટચ કરતી હોય એવું છેદ બિંદુ મળશે તો નહીં મળે, તો આ પણ કેવો છે? 5 છે, બરાબર, ખાલી ગણ છે। તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો આપણે। હવે આગળ જોઈએ છીએ, ક્વેશ્ચન નંબર 2 છે આપણી જોડે। ક્વેશ્ચન નંબર 2 શું કહે છે આપણને? તો કે નીચેમાંથી કયા ગણ શાંત ગણ છે અને કયા અનંત ગણ છે એ લખવાનું છે। એમાં પહેલું છે આપણને આપેલું કે વર્ષના મહિનાઓના ગણ, આપણને ખબર છે વર્ષના કેટલા મહિના હોય? 12 મહિના જ હોય છે, તો એમાં આપણને એના નામ પણ ખબર છે, બરાબર, તો એ કેવો છે? આપણો શાંત ગણ છે, એને ગણી શકાય છે, માટે આપણે શું કહીએ છીએ કે પહેલું કેવું છે? શાંત ગણનું ઉદાહરણ છે, બરાબર। એના પછી બીજું લઈએ છીએ, બીજામાં આપણને શું આપેલું છે? આ રીતે આપેલું છે, જોઈએ છીએ 1, 2, 3 અને અસંખ્ય સુધી આપેલી છે। હવે તમે ગણી શકો છો કે અસંખ્ય સુધી કેટલા નંબર સુધી હશે?
तो असंख्य नंबर सुधी छे ए आपणे गणी शकता नथी, तो आपणो आ केवो छे अनंत गण छे। थर्ड लीजिए जी, थर्ड मां शुं कह्युं छे आपणने? 1 2 3 આપેલી છે અને છેલ્લામાં છેલ્લી સંખ્યા કેટલી 100 આપેલી છે, આમાં આપણને ખ્યાલ છે કે કેટલા ફક્ત 100 નંબર જ રહેલા છે, 100 સંખ્યાઓ જ એની અંદર રહેલી છે, માટે આપણે એને કહી શકીએ કે એ કેવો છે, આપણો શાંત ગણ છે, બરાબર। આની સંખ્યાઓ આપણને ખ્યાલ છે કેટલા 1 થી 100 સુધીની સંખ્યાઓ આવશે, માટે એ કેવો છે, આપણો શાંત ગણ છે, બરાબર। હવે ફોર્થમાં જોઈએ છીએ, ફોર્થ નંબરના ક્વેશ્ચનમાં શું કહ્યું છે, 100 કરતા મોટા ધન પૂર્ણાંકોનો ગણ, ધન પૂર્ણાંકો કેટલા છે 100 કરતા, તો અસંખ્ય મળી જાય છે, તો 100 કરતા મોટા એટલે કે કોઈ પણ લખી શકીએ છીએ, બરાબર, તો એ અસંખ્ય મળશે, માટે આપણને જે જવાબ આવે છે કેવો છે, અનંત ગણ છે। ફિફ્થ લઈએ છીએ, ફિફ્થમાં શું કહ્યું છે, 99 કરતા નાની અવિભાજ્ય સંખ્યાઓનો ગણ, 99 કરતા નાની કઈ છે, 99 કરતા આપણને નાની ક્યાં છે, કઈ કઈ છે અવિભાજ્ય સંખ્યાઓ, તો 1 કહી શકાય, 3 5 7 9 નહીં કહી શકીએ, 11 13 એ આપણને ખ્યાલ છે કે લિમિટેડ જ છે, 99 કરતા નાની એ લિમિટેડ છે, જેને આપણે ગણી શકીએ છીએ, માટે એ કેવો છે, આપણો શાંત ગણ છે, જેને ગણી શકાય એને આપણે શાંત ગણ કહીએ છીએ, અને જે ગણી ના શકાય એ અસંખ્ય હોય, બરાબર છે, તો એ આપણો કેવો છે, અનંત ગણ છે। હવે ક્વેશ્ચન નંબર 3 જોઈએ છે અમારે, એમાં આગળ એમાં ફર્સ્ટ એમાં પણ એ જ જોવાનું છે, શાંત છે કે અશાંત છે, એટલે કે અનંત છે, તો એક્સ અક્ષને સમાંતર રેખાઓનો ગણ, પહેલું જ લઉં છું, એક્સ અક્ષને સમાંતર, હવે આપણને ખ્યાલ છે હું એક એક્સ અક્ષ લઉં છું, બરાબર છે, આ મારો y અક્ષ છે, આ x અક્ષ છે, હવે x ને સમાંતર કેટલી રેખાઓ મળે છે, તો અહીંયા હું ઘણી બધી લઈ શકું છું, બરાબર છે, આ રીતે ચાલે જ કરશે આગળ, તો મને અસંખ્ય મળે છે, માટે અહીંયા એ કેવો ગણ છે, અનંત ગણ છે। પછી બીજામાં શું કહ્યું છે, અંગ્રેજી મૂળાક્ષરોનો ગણ, આપણને ખબર છે અંગ્રેજી મૂળાક્ષરો કેટલા છે, 26 છે, તો એ ગણી શકાય છે, માટે આપણે અહીંયા લઈએ છીએ કે શાંત ગણ, અસંખ્ય સુધી જાય છે, અનંત સુધી જાય છે, માટે એને આપણે કહીએ છીએ અનંત સંખ્યાઓનો ગણ, બરાબર છે। હવે ફોર્થ લઈએ છીએ, તો ફોર્થ આપણને શું કહે છે, તો પૃથ્વી પર વસતા પ્રાણીઓનો ગણ, હવે પૃથ્વી પર કેટલા પ્રાણીઓ છે આપણને ખ્યાલ છે, એરિયા વાઇઝ આપણને કહેવામાં આવે છે કે અહીંયા આટલા ભાગ રહે છે, આપણે ગીરના પેલા જંગલોની વાત કરીએ તો એમાં પણ કેટલાક સિંહ કે વાઘ રહે છે, તો એ આપણને ગણી શકીએ છીએ, એવી જ રીતે આખા ભારતમાં કેટલા હશે અલગ અલગ, તો એ આપણે ગણી શકીએ છીએ, માટે એ કેવો છે, આપણો શાંત ગણ છે, બરાબર। હવે આગળ પાંચમા નંબરમાં લઈએ છીએ, ઉદ્ગમ બિંદુ 00 માંથી પસાર થતા વર્તુળનો ગણ, હવે ઉદ્ગમ બિંદુ જે છે આપણો 00 ક્યાં હોય, અહીંયા વચ્ચે હોય, જ્યાં એક્સ અને વાય અક્ષ મળતા હોય, તો ત્યાંથી પસાર થતા એમાં એનાથી બનતા વર્તુળોનો ગણ, હવે હું અહીંયા કેટલા વર્તુળ દોરી શકું છું, અહીંયાથી આ રીતે ચાલુ કરીએ છીએ, તો આ રીતે મને કેટલા અસંખ્ય વર્તુળો મળશે, તો માટે એ કેવો છે, અનંત ગણ છે। ઓકે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો, હવે ક્વેશ્ચન નંબર 4 માં શું કહેવામાં આવ્યું છે કે a બરાબર b છે કે નહીં તે ચકાસવાનું કહ્યું છે, તો એમાં પહેલું જોઈએ છીએ, a is equal to આપણને abcd આપ્યા છે અને b is equal to dcba આપેલા છે, તો જે આપણને શું ખ્યાલ છે કે ગણ આપેલા હોય એમાં ક્રમ આડાવડો કરીએ છીએ તો એનો કોઈ ફરક નથી પડતો, પરંતુ શું જોવાનું છે, એના ઘટકો કેટલા છે અને કયા કયા છે એટલું જ જોઈએ છીએ, તો એ માં એ બી સી અને ડી છે, તો જ્યારે પેલામાં પણ બી માં જોઈએ છીએ તો એ છે બી છે સી છે અને ડી છે, પણ ઉલટા લખેલા છે, તો માટે બંને ગણ કેવા છે, સમાન ગણ છે, તો એમાં લખીએ છીએ એ ઇઝ ઇક્વલ ટુ બી,
બીજું છે બીજામાં જોઈ શકો છો તમે શું કહ્યું છે 4 8 12 અને 16 અને ફરીથી અહીંયા જુઓ છો તો 4 8 12 અને 16 નથી 16 અને 18 આપેલા છે બંનેમાં ઘટકો સરખા છે પણ એની જે કિંમત આપેલી જે છે 4 છે 8 છે ઘટકોની સંખ્યા સરખી છે પણ જે ઘટકો આપેલા છે એ સરખા થતા નથી એટલે કે 4 તો છે 8 પણ છે પણ 12 નથી અંદર એની જગ્યાએ 18 આપ્યા છે માટે એ શું છે આપણે સમાન ગણ નથી એ ડઝ નોટ ઇક્વલ ટુ બી લખી છે હવે થર્ડ નંબરમાં આપણને આપેલું છે કે a is equal to 2 4 6 8 અને 10 અને x એ યુગ્મ ધન પૂર્ણાંક છે અને x less than or equal to 10 છે તો અહીંયા શું લખી શકીએ છીએ b is equal to મને શું મળશે a is equal to તો આપણને આપેલું છે પણ b is equal to મને કયા કયા ઘટકો મળશે a b કયો છે આપણો x એ યુગ્મ ધન પૂર્ણાંક છે યુગ્મ ધન પૂર્ણાંક કયા કયા છે 2 4 6 8 અને 10 અહીંયા 10 લઈ શકીએ કે ના લઈ શકીએ તો લઈ શકીએ કેમ કારણ કે લેસ ધેન ઓર ઇક્વલ ટુ આપેલું છે તો અહીંયા જે ઘટકો મળ્યા છે આપણને કયા કયા છે પેલાના જેવા છે એ જેવા છે કે નહીં તો 2 4 6 8 10 એ જ છે અહીંયા આગળ પણ તો અહીંયા લખી શકીએ છીએ કે a is equal to b એટલે કે બંને ગણ કેવા છે સમાન ગણ છે એના પછી શું છે નીચે આપેલી જોડીઓના ગણ સમાન છે કારણ સોરી હજુ ફોર્થ નંબરનો બાકી છે તો x such that x એ 10 નો ગુણિત છે 10 ના ગુણિત આપણને ખ્યાલ છે કયા કયા હોય છે 10 ના ગુણિત 10 એકા 10 10 2 20 10 3 30 10 4 40 એ દે દે કેવા અસંખ્ય સુધી જાય છે જ્યારે અહીંયા b આપણને કેટલો આપેલો છે b is equal to આપણને કિંમતો આપેલી છે કે 10 15 20 25 30 10 15 20 25 એ રીતે આપેલી છે તો અહીંયા બંને સરખા છે નથી બરાબર છે અહીંયા 10 10 છે 20 છે અહીંયા 15 છે માટે આપણે શું લઈએ છીએ કે a ડઝ નોટ ઇક્વલ ટુ b થશે પછી આગળ જોઈએ છીએ ક્વેશ્ચન નંબર 5 માં શું કહ્યું છે એમાં તો ક્વેશ્ચન નંબર 5 માં કહ્યું છે કે એમાં પણ એ જ શોધવાનું છે કે જોડીઓના ગણ સમાન છે કે નહીં તો પહેલું જોઈએ છે એમાં 2 3 આપેલું છે આપણને a is equal to 2 3 આપ્યું છે અને b is equal to આપણને એક ઇક્વેશન આપ્યું છે x square plus 2x સોરી x square plus 5x plus 6 is equal to 0 હવે આના ઉકેલ ગણનો ગણ છે b એ તો આના ઉકેલ ગણ શોધું છું મને ખ્યાલ છે 6 એકા 6 થાય છે 6 ના એવા ભાગ પાડીએ છીએ જેથી આપણને અહીંયા કેટલા મળવા જોઈએ 5x મળવા જોઈએ તો અહીંયા હું કયા ભાગ પાડી શકું છું 2 ગુણ્યા 3 પાડી શકું છું અહીંયા પ્લસ છે માટે આપણે પ્લસ કરીને જવાબ લખીશું જો અહીંયા માઈનસ હોત તો આપણે 6 માઈનસ 1 કરીને લાવો પણ અહીંયા પ્લસ છે તો આપણે પ્લસ કરીને જવાબ લઈએ છીએ તો x નો વર્ગ વત્તા 2x plus 3x plus 6 is equal to 0 તો અહીંયા બંને માંથી શું કોમન નીકળે છે x તો x plus 2 બાકી રહેશે પ્લસ અહીંયાથી 3 કોમન નીકળે છે તો x plus 2 બાકી રહે છે હવે આ બંને માંથી કેટલા નીકળે છે કોમન x plus 2 કોમન નીકળે છે તો અહીંયા કેટલા બાકી રહે છે x plus 3 બાકી રહે છે હવે મને ખ્યાલ છે કે આને કઈ રીતે લખી શકું x plus 2 is equal to 0 અથવા x plus 3 is equal to 0 તો x ની કિંમત કેટલી મળશે આપણને અહીંયા માઇનસ 2 મળે છે જ્યારે અહીંયા x ની કિંમત આપણને માઇનસ 3 મળે છે બરાબર હવે માઇનસ 2 અને માઇનસ 3 કોના ઘટકો થશે b ના ઘટકો થાય છે માઇનસ 2 માઇનસ 3 હવે આ બંને સરખા છે નથી તો અહીંયા લખીએ છીએ કે બંને સમાન ગણ નથી બીજું જોઈએ છે બીજામાં આપણને આપેલું છે કે x a કેવો છે x such that x a ફોલો શબ્દનો મૂળાક્ષર છે હવે ફોલો શબ્દનો મૂળાક્ષર કયા કયા છે આપણે બધા લઈ લઈએ કેમ કારણ કે રિપીટ થતા નંબરો આપણે લેતા નથી આમ ફક્ત એક જ લઈએ છે આમાંથી તો ફોલો માં અહીંયા એક f મળશે એક l મળશે એક o મળશે અને એક w મળશે અને b ના ઘટકો કયા છે b ના ઘટકો છે વોલ્ફ વોલ્ફ ના મૂળાક્ષરો છે
तो वुल्फ नाम નો અક્ષર ઓગયા ગયા છે એમાં તો બધા એક એક જ છે તો એ બધા જ આવશે પણ આ રીતે લખીએ છીએ F પહેલા લખીએ છીએ પછી L O અને W બરાબર છે તો અહીંયા બંને કેવા થઈ ગયા સરખા થાય છે માટે આપણે લખીશું કે A is equal to B એટલે કે બંને સમાન ગણ છે આગળ ક્વેશ્ચન નંબર 6 માં પણ એ ચેક કરવાનું છે સમાન ગણ પસંદ કરવાના છે तो अपने જોઈએ છે a a is equal to આપણને આપેલા છે 2 4 8 અને 12 તો એના જેવો બીજો કોઈ ગણ આપેલો છે તો ના નથી આપેલો મને પછી b છે b is equal to 1 2 3 4 છે એના જેવો બીજો કોઈ ગણ છે તો હા કયો છે d is equal to આપેલા છે એમાં ફક્ત ક્રમ આડાવળો કરે છે પણ એમાં પણ જે ઘટકો છે એ કેટલા છે 1 2 3 4 અને એના ઘટકોની સંખ્યા પણ 4 છે માટે આપણે શું લખી શકીએ કે b is equal to b b અને d કેવા છે સમાન છે પછી આગળ જોઈએ છીએ e સોરી હા e e is equal to -1 અને 1 આપેલા છે એના સમાન છે તો હા g છે 1 ને -1 આપેલા છે તો e is equal to શું છે g આપેલું છે હવે આગળ જોઈએ તો f is equal to 0a 0a કે આપેલા નથી અને બાકી કયા રહે h is equal to 01 છે તો h is equal to 01 પણ નથી માટે આપણે કયા બે સમાન ગણો મળે છે તો b is equal to d અને e is equal to g હવે એના પછી નેક્સ્ટ પોઈન્ટ આપણો છે ઉપગણ ઉપગણ કોને કહેવાય ગણ આપણને ખ્યાલ છે કે કોને કહેવાય તો કે ઘટકોના સમૂહને કોઈ પણ વસ્તુ છે એ નંબર છે તો એના સમૂહને આપણે શું કહીએ છીએ ગણ કહીએ છીએ હવે એનો નેક્સ્ટ ટોપિક છે ઉપગણ તો ગણ છે એના હવે અલગ અલગ આપણે શું કરીએ છીએ ભાગ પાડીએ છીએ કઈ રીતે તો એની વ્યાખ્યા પ્રમાણે હું તમને સમજાવું છું કે જો ગણ એ નો પ્રત્યેક ઘટક એ ગણ બી નો પણ ઘટક હોય જો ગણ a નો પ્રત્યેક ઘટક ગણ b નો પણ ઘટક હોય પછી શું કહ્યું છે આગળ તો ગણ a અને ગણ a ને ગણ b નો ઉપગણ કહેવાય તો અહીંયા આને શું કહીએ છીએ તો गण ए ने गण बी नो शू कहे छे उपगण कहे छे तो हवे समझिए उदाहरण द्वारा हूं अहीं लखू छू ए इज इक्वल टू ए बी अने बी इज इक्वल टू लखू छू के अंग्रेजी मूलाक्षर अंग्रेजी मूलाक्षर आपने ख्याल छे क्या छे ए बी सी डी थी લઈને ઝેડ સુધીના બધા જ મૂળાક્ષરો આની અંદર સમાયેલા છે અહીંયા એ બી ફક્ત બે જ મૂળાક્ષરો આપેલા છે એ અને બી હવે આ એ અને બી એ આના આના જે પ્રત્યેક ઘટક છે આ આ એક ઘટક કહેવાય બે ઘટક કહેવાય એટલે ટોટલ આમાં કેટલા બે ઘટકો છે એ બે ઘટકો બીજા ઘટકમાં હોય તો એ શું કહેવાશે એ આપણે એ ને બી નો શું કહીએ જાય ઉપગણ કહીએ છીએ બરાબર તો એ એ બી નો ઉપગણ છે હવે એને નિશાની કહી છે કઈ રીતે દર્શાવીએ છીએ તો a સબસેટ ઇંગ્લિશ માં એને કહેવાય છે સબસેટ તો a સબસેટ b એટલે કે a એ b નો ઉપગણ થાય એટલે કે a ના પ્રત્યેક ઘટકો એ ગણ b ના પણ ઘટકો છે બરાબર ખ્યાલ આવી ગયો અહીંયા તો આપણે શું કહીએ છે કે a અને b પ્રત્યેક ઘટકો જે છે એ આમાં સમાયેલા છે એટલે કે a એ b માં સમાયેલો છે માટે આપણે કહી શકીએ કે a સબસેટ ઓફ b એટલે કે a એ b નો ઉપગણ છે હંમેશા એ ધ્યાન રાખીએ છીએ કે આ જે જે પણ સબસેટ આપેલો છે એ સબસેટ બી આપેલો છે તો એ
हमेशा बी जेटलो अथवा बी करता नानो होय सके छे, बराबर। हवे जोईए छीए तो અહીંયા લખવું હોય તો કઈ રીતે લખી શકીએ, તો કે અહીંયા હું લખું છું એ બી બિલોંગ્સ ટુ, શું છે બિલોંગ્સ ટુ એટલે કે એની અંદર છે, એ માં છે, ધેટ ઇમ્પ્લાઇઝ એને કઈ રીતે દર્શાવીએ છીએ, જો આને શું કહેવાય છે તો એ અને બી એ એ માં છે તો, અને વાક્યની રીતે હું વાંચું છું એ અને બી એ માં છે તો અહીંયા શું કહી શકીએ, અને બીજું શું આપેલું છે આપણને એ અને બી બી માં પણ છે, બરાબર છે, તો એ બી બિલોંગ્સ ટુ એ છે અને એ બી બિલોંગ્સ ટુ બી છે તો શું થાય છે, તો એ એ સબસેટ ઓફ બી થઈ જાય છે, બરાબર, એ સબસેટ ઓફ બી લખી શકાય, ક્લિયર, તો એ એ બી નો ઉપગણ થાય છે અહીંયા। હવે આગળ જોઈએ છે કેટલાક ઉદાહરણો, અથવા ક્યારેક એને આને કઈ નિશાની કહેવાય છે, ઇમ્પ્લાઇઝ કહીએ છીએ ઇંગ્લિશમાં, અને ગુજરાતીમાં કહેવાય છે પ્રેરણ, બરાબર, જનરલી આપણે ઇમ્પ્લાઇઝનો જ ઉપયોગ કરીશું, ઓકે। હવે આગળ જોઈએ છે દ્વિપ્રેરણ કોને કહેવાય, તો બંને બાજુ આપેલું હોય, બંને બાજુ તીર આપેલા હોય તો એને આપણે શું કહીએ છીએ, દ્વિપ્રેરણ, બરાબર, દ્વિપ્રેરણ કોને કહેવાય, તો ડબલ ઇમ્પ્લાઇઝ કહી શકીએ છીએ। અને હવે એનો મતલબ શું થાય છે, ઇફ એન્ડ ઓન્લી ઇફ, અથવા તો કે તો અને તો જ, અહીંયા ફક્ત એ બી બિલોંગ્સ ટુ એ તો, એ બી બિલોંગ્સ ટુ બી તો આપણે શું લખી શકીએ, એ સબસેટ ઓફ બી, તો અહીંયા શું આપેલું છે, ડબલ ઇમ્પ્લાઇઝ આપેલું છે, તો એ બી બિલોંગ્સ ટુ એ તો અને તો જ એ બી બિલોંગ્સ ટુ બી તો આપણે શું કરીશું, એ ઇઝ ઇક્વલ ટુ બી લખી શકીએ, બરાબર છે। તો અહીંયા કેટલાક એના ઉદાહરણો જોઈએ છીએ, કયા કયા છે ઉદાહરણો આપણી જોડે, સેટ મારી જોડે એક એન છે અને બીજો ડબલ્યુ છે, તો આપણે હમણાં જોઈએ છે કે શું થાય છે, એન ના ઘટકો આપણને ખ્યાલ છે, કયા કયા છે, 1 2 3 4 5 એ બધા એન ના ઘટકો છે, જ્યારે ડબલ્યુ ના ઘટકો કયા છે, 0 1 2 3 4 5 એ રીતે અસંખ્ય સુધી જાય છે, તો એન ના દરેક ઘટક એ ડબલ્યુ નો ઘટક છે, એટલે કે એન નો પ્રત્યેક ઘટક એ ગણ W નો પ્રત્યેક ઘટક છે કે નહીં, તો હા N એ W નો ઘટક છે, એટલે કે N ને શું કહીએ છીએ, W નો ઉપગણ કહેવાય છે, એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એ કોનો ઉપગણ છે, પૂર્ણ સંખ્યાઓનો ઉપગણ છે, એવી જ રીતે પૂર્ણ સંખ્યાઓ જે છે એ કોનો ઉપગણ છે, પૂર્ણાંક સંખ્યાઓનો ઉપગણ છે, હવે પૂર્ણાંક સંખ્યાઓ કોનો ઉપગણ છે, તો એનાથી મોટી લઈએ છીએ Q, હવે Q કોનો ઉપગણ છે, તો એના મોટી મોટી લઈએ છીએ R, બરાબર છે, અહીંયા આપણે ડાયરેક્ટ લઈ શકીએ નહીં કે Q, ઓ સોરી, ડાયરેક્ટ નહીં લઈ શકીએ કે Q Q સબસેટ ઓફ S, એટલે કે એની જે અસંભવ સંખ્યાઓ છે એને આપણે અલગથી લખવા પડશે, કેમ, કારણ કે બંને અલગ અલગ છે, તો આ કેવી છે, અસંભવ સંખ્યાઓ છે, આ સંભવ સંખ્યાઓ છે, તો આ બધી જ આપણે શું કહી શકીએ, સંભવ સંખ્યાઓ કહી શકીએ અથવા તો વાસ્તવિક સંખ્યાઓ કહી શકીએ, અને આ જે અસંભવ સંખ્યાઓને પણ વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે, પણ અસંભવ સંખ્યાને સંભવ સંખ્યા નહીં કહી શકીએ, અથવા તો કે સંભવ સંખ્યાને અસંભવ સંખ્યા નહીં કહી શકીએ, ઓકે, તો ખ્યાલ આવી ગયો, અથવા આને એ રીતે પણ લખી શકીએ છીએ, તો n સબસેટ ઓફ w પણ લખી શકું છું, n સબસેટ ઓફ z પણ લખી શકું છું, n સબસેટ ઓફ, કેમ, કારણ કે આ જે ગણ છે એ આ બધા કરતા નાનો છે અને એની અંદર સમાયેલો છે, માટે અહીંયા n સબસેટ ઓફ q અને n સબસેટ ઓફ r લખી શકું છું, એવી જ રીતે બીજું જોઈએ છે w માટે, તો કે w સબસેટ ઓફ શેમાં આવશે, z, w સબસેટ ઓફ q અને w સબસેટ ઓફ r, પણ અહીંયા n નહીં લખી શકે, w ડઝ નોટ સબસેટ ઓફ, કેમ, કારણ કે જ્યારે પણ w ના અંતર કયા ઘટકો છે, 0 1 2 3 4 છે, એ n માં નથી સમાયેલા, માટે અહીંયા હું શું લખીશ કે w ડઝ નોટ સબસેટ, એટલે કે જ્યારે આના પ્રત્યેક ઘટક આના ઘટક ના હોય તો આપણે શું લખીએ છીએ, ડઝ નોટ સબસેટ, એટલે કે એ એનો ઉપગણ નથી, પછી એવી રીતે z માટે લઈએ છીએ, તો z સબસેટ ઓફ શું થશે, q થશે અને r થાય છે, પણ z ડઝ નોટ સબસેટ ઓફ w એન્ડ n,
એવી રીતે q માટે લઈએ છીએ તો q સબસેટ ઓફ શું થશે r થશે તો q ડઝ નોટ સબસેટ ઓફ શું લખી શકીએ છીએ z n w અને n બરાબર છે એવી જ રીતે r r કોઈનો સબસેટ નથી કેમ કારણ કે r એ કેવી સંખ્યા છે એ તમે આગળના ધોરણમાં ભણશો કે r એ બધી સંખ્યાઓનો સમાવેશ કરે છે માટે r એ કોઈનો સબસેટ અત્યારે નહીં થાય અને s એ અલગથી આપણે લખી શકીએ છીએ કે આ સબસેટ ઓફ r અને આ બધા જ n w z u ડઝ નોટ સબસેટ ઓફ શું થશે s થશે તો અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તમને તો આ એક ઉદાહરણ થઈ ગયું હવે પછી આગળ જોઈએ છીએ તો a is equal to આપણને 1 3 અને 5 આપેલા છે અને b is equal to આપણને શું આપ્યા છે તો કે x એ 6 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે તો આપણને ખ્યાલ છે 6 કરતા નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે 1 3 અને 5 જ છે તો a સબસેટ ઓફ b છે અને b સબસેટ ઓફ a છે બંને થાય છે તો આપણે શું કરી શકીએ છીએ એને is equal to કહી શકીએ છીએ બરાબર a is equal to 1 2 3 છે 1 1 3 5 છે અને b is equal to પણ મને કેટલા મળે છે b is equal to 6 થી નાની અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એ પણ કેવા મળે છે 1 3 5 મળે છે જો a સબસેટ ઓફ b હોય અને b સબસેટ ઓફ a હોય અહીંયા જો જો અને છે મતલબ બંને હોય તો આપણે શું કહી શકીએ છે a is equal to b અહીંયા તમારે જો ડબલ ઇમ્પ્લાઇઝ યુઝ કરવો હોય તો કરી શકો છો કેમ કારણ કે a is equal to b હોય તો તમે આ પણ લખી શકો છો કે a સબસેટ ઓફ b થશે અને b સબસેટ ઓફ a થશે ઓકે તો અહીંયા ડબલ ઇમ્પ્લાઇઝ કરી શકીએ છીએ એટલે કે દ્વિ પ્રેરણ છે આપણો ઓકે ખ્યાલ આવી ગયો હવે આગળ અધિગણ અને ઉચિત ગણ જોઈએ છે ઉચિત ગણ કોને કહેવાય છે તો કે a અને b બે કોઈ ગણ આપેલા છે જો ગણ a અને b માટે શું થવું જોઈએ a અને b માટે આપણને શું કહ્યું છે કે a સબસેટ ઓફ b એટલે કે a એ b નો ઉપગણ હોય અને બંને સરખા ના હોવા જોઈએ એટલે કે a સબસેટ ઓફ b હોય અને a ડઝ નોટ ઇક્વલ ટુ b બંને સરખા ગણ ના હોવા જોઈએ હમણાં આપણે જોયું તો એ ઉદાહરણ કેવું હતું બંને સરખા ગણ હતા 1 3 5 તો નીચે પણ b is equal to 1 3 5 તો બંને સમાન ગણ ના હોવા જોઈએ અને a સબસેટ ઓફ b હોય તો એવા આપણે જે ગણ મળે છે એને શું કહીએ છીએ આપણે a ને b નો ઉચિત ગણ કહેવાય છે તેવા a ને b નો ઉચિત ગણ કહે છે એના પછી છે અધિગણ કોને કહેવાય તો અધિગણ કોને કહીએ છીએ તો એમાં જે આપણને આ b આપેલો છે આ b a સબસેટ ઓફ b એટલે કે એના બધા ઘટકો b માં છે અને b કેવો છે a કરતા મોટો છે તો b ને આપણે શું કહીએ છીએ ઉપર ઉચિત ગણમાં a સબસેટ ઓફ b માટે b એ a નો કેવો છે અધિગણ છે a નો અધિગણ બરાબર તો અહીંયા ખ્યાલ આવી ગયો તમને તો એ આપણે હવે આગળ જોઈએ છીએ કે કઈ રીતે કહેવાય એક છે પ્રોપર સબસેટ અને એક છે સુપરસેટ બરાબર છે તો ઉચિત ગણ માં a આપેલો છે a નો સુપરસેટ કયો છે તો આપણને ખ્યાલ છે b છે જ્યારે પ્રોપર સેટ કયો છે તો a નો પ્રોપર સેટ પણ કયો થશે a એ
बी में है बराबर तो ए अपने शू कही बी नो प्रोपर सेट कही बराबर उचित गण कही उचित उपगण कही पेला में अधिगण कही बराबर तो उचित गण में जो ए सबसेट ऑफ बी हो तो जो बी है मोटो केम कारण ए बी अंदर समयो है बी केव मोटो गण है बी ए नो शू आप अधिगण थे सुपर सेट थे पछी आपने आपेलू है के जो गण ए ने गण एक सभ्य हो तो शू कही सींगलटन सेट एट के एकाकी गण कहते हैं हम आ उदाहरण द्वारा समझिए कि उचित गण को कहवाय अधिगण को कहवाय तो मेरी जोड़े अँलो ए इज इक्वल टू ए बी सी लख्या है बी इज इक्वल टू ए बी सी डी ई है हमें मैं ख्याल है कि ए बी सी ए शा है बी मा छे बी ना प्रत्येक घटक छे तो ए बी सी नो प्रत्येक घटक ए बी नो पण घटक छे माटे शू कही सकीए के ए सबसेट ऑफ बी छे माटे ए ए शू छे ए ए बी नो ए ने बी नो शू कहीए छे उचित गण कहीए छे बराबर छे तो प्रॉपर सेट कहेवाय छे ए ने बी नो उचित गण कहेवाय उचित उपगण कहेवाय बराबर छे उचित अहींया लखीए छीए उचित उपगण कहेवाय ज्यारे अहींया बी जे छे बी केवो छे मोटो सेट छे ए करता तो ए बी ए केवो छे आपणे बी ने ए नो शू कहीए छीए सुपर सेट एटले के अधिगण कहे छे अधिगण कहे एकाकी गण को कहवाय तो एकाकी गण एने कहीशुं के जेमां फक्त एक ज घटक होय तो हूँ एम कहूँ के युग्म अविभाज्य संख्याओ कई कई छे तो मने ख्याल छे युग्म अविभाज्य संख्या कई छे मात्र बे छे बराबर तो एने शुं कही शकीश के ए केवो छे एक ज सभ्य धरावे छे माटे एकाकी गण छे तो हवे फरीथी व्याख्या लखीए छीए एकाकी गण कोने कहेवाय जे गण में मात्र एक ज घटक हो अथवा एक ज सभ्य हो तेने एकाकी गण कहे छे एना नाम परथी ज आपणने खबर पड़ी जाय के एकाकी गण कोने कहे छे जेमां मात्र एक ज घटक हो एक ज सभ्य हो आपणे एकाकी गण कहीए छे तो एनु उदाहरण जोई लईए छे तो के कई छे युग्म अविभाज्य संख्यानो गण युग्म अविभाज्य युग्म छे अने अविभाज्य छे कई छे बे छे एना आपणे भाग पाड़ी शकता नथी फक्त बे एका बे थशे हवे चार लईए छे तो चार शू थशे चार लीए तो चार ना भाग पड़े से, बे दू चार थाय छे अने चार एका चार थाय छे एटले के बे करता वधारे होय छे एने आपणे शू कहीए छे अविभाज्य नहीं कहीए तो युग्म होय आ युग्म छे एटले के बेकी छे अने अविभाज्य होय तो अविभाज्य पण छे तो एने शू कहीए छे आपणे एकाकी गण कहीए छीए केम कारण के फक्त एक ज गण हवे अहींया सुधी आपणे जोई लीधुं एकाकी गण कोने कहेवाय उचित गण कोने कहेवाय अधिगण कोने कहेवाय हवे आगळ आपणे उदाहरण 9 થી નેક્સ્ટ ક્લાસમાં જોઈશું. થેન્ક યુ.